ચાલો મિત્રો હવે આપણે આગળ વધતા પહેલા આજે ઉદાહરણ 4 જોઈશું ગયા વિડિયોની અંદર જે સૌથી છેલ્લા દાખલામાં બનાવેલો હતો એ રીતનો દાખલો છે એટલા માટે પહેલા એને ફરીથી એ જે દાખલો હતો એના જેવો બીજા એક દાખલાને સમજી લઈએ અને પછી સ્વાધ્યાય 5.2માં આપણે આગળ વધીએ તો ઉદાહરણ નંબર 4 પહેલા જોઈ લઈએ જેમાં તમે જોશો તો રકમમાં એવું લખ્યું છે કે સમાંતર શ્રેણી એક આપી છે તો લખી દેવાની તમને ખબર છે શ્રેણી છે 21 18 15 ડોટ 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 21 18 15 ડોટ 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 ચલો શ્રેણી લખો એટલે શ્રેણી પરથી મને શું મળી ગયું પ્રથમ પદ મળી ગયું a બરાબર 21 ત્યારબાદ મને શું મળી ગયું ડિફરન્સ મળી જશે સામાન્ય તફાવત d બરાબર a2 માઈનસ a1 એટલે કે 18 માઈનસ 21 કરવાના જવાબ આવશે d ની કિંમત -3 બસ આ શ્રેણી પરથી અત્યારે મને આટલું જ મળે બરાબર છે હવે મને શું કરવાનું છે તે ખાસ સમજો ભાઈ ચેક કરવાનું છે કે આ શ્રેણીનું કયું પદ -81 થાય એટલે આ શ્રેણીમાં કયું પદ -81 થાય આ શ્રેણીના પદો છે ને એમાં એક પદ -81 કયું થાય તે જરૂર લેવાનું છે તો બોલો -81 એટલે કોની કિંમત બનાવો બરાબર ને a n ની કિંમત -81 a n એટલે કે l -81 બોલો હવે a n મારું કામ આવ્યું એટલે આપણે a n નો સૂત્ર મારી જ દેવાનો કયું પદ -81 થાય મતલબ કે તમારામાં n ની કિંમત શોધવાની ઘણા દાખલા કર્યા આમાં જો તો બોલો શું પદ મારીએ કે ભાઈ અથવા તો શું સૂત્ર મારીએ કે ભાઈ અહીં સૂત્ર મારીએ a n is equal to a plus n minus 1 into d જેમાં a n ની કિંમત -81 a ની કિંમત 21 n minus 1 કિંમત ખબર નથી d ની કિંમત -3 -81 plus 21 સામે જશે તો -21 થશે is equal to n minus 1 into -3 માઇનસ માઇનસ એટલે કે પ્લસ અને સરવાળો કરીએ એટલે -102 થશે -3 જશે ના છેદમાં માઇનસ માઇનસ પ્લસ થઈ જશે ઉડશે 34 તાળી 102 થાય -1 નામ લાવો એટલે +1 is equal to n n બરાબર 35 યાદ કરો ગયા વિડિયોમાં સૌથી લાસ્ટમાં તમને લોકોને આ જ વાત કરી હતી કે n ની જે કિંમત છે ને હંમેશા પૂર્ણાંક સંખ્યામાં જ આવે એ નાનો મતલબ એમ થાય કે આ શ્રેણીની અંદર 35 મો પદ ખરું ને -81 થશે સવાલ છે કે -81 કેટલા મો પદ થાય તો જવાબ આવશે 35 મો પદ ધારો કે આ જગ્યા પર કોઈ અપૂર્ણાંક સંખ્યા આવે 35.2 n બરાબર 35.2 તો આ પોસિબલ છે ખરે મેં તમને ગયા વિડિયોમાં પણ વાત કરી હતી શું વાત કરી હતી કે જે n જે છે તે હંમેશા પૂર્ણાંક સંખ્યામાં કોઈ એમ નહીં કહેવાય કે 35.2 મો પદ 35.5 મો પદ 34.10 મો પદ એવું નહીં પહેલું પદ આવે પછી ડાયરેક્ટ બીજું જ આવે પછી ત્રીજું જ આવે પછી ચોથું જ આવે પૂર્ણાંક સંખ્યામાં બરાબર છે તો આપણે જવાબ લખીએ કે ભાઈ માટે શ્રેણીનું 35 મો પદ -81 થાય હવે છે ને વિદ્યાર્થી મિત્રો આ દાખલો અહીં પતતો નથી હજુ તમે રકમમાં જો આગળ વધો હજુ કંઈક પૂછેલું છે શું પૂછેલું છે જુઓ તમે કે વળી ચેક કરો કે કોઈ પદ 0 થશે ભાઈ હવે આ શ્રેણીમાં પાસે 0 પણ છે એવું એટલે આ 81 ની વાત બે મિનિટ માત્ર હવે તમે શું કરો બોલી દો હવેનો પ્રશ્ન એવો છે કે આ શ્રેણી આગળ વધશે તો મને રસ્તા વચ્ચે રસ્તામાં 0 મળશે ખરો તો ચેક કરી લઈએ એટલે હવે આ દાખલો સેમ તો કા સેમ રિપીટ કરવાનો છે મારે an ની કિંમત 0 લેવાની સમજતા હો તો એક જ દાખલામાં બે અલગ અલગ પ્રશ્નો પહેલા ચેક કર્યો કે એ -81 કેટલા મો પર તો મેં કીધું કે ભાઈ 35 મો પર હવે ચેક કરો કે આ શ્રેણીમાં 0 કેટલા મો પર પૂર્ણાંક સંખ્યામાં આવે તો ઠીક છે નહીં આવે તો ના પાડીશું બરાબર છે ને તો એટલે આપણે લખાણમાં શું કરીશું કે ભાઈ હવે
am is equal to 0 લેતા ફરીથી am નું કામ આવ્યો એટલે પાછો am નો સૂત્ર મારીસ કે ભાઈ માટે am is equal to a plus n minus 1 into d જ્યાં હવે હું an ની કિંમત 0 લઈશ માઈનસ 81 નું કામ પતાઈ ગયું છે હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે જેમાં મારે 0 લેવાનો છે એટલે હવે હું અહીં 0 લઉં જ્યારે સમાંતર શ્રેણીની અંદર a માં તો 21 હતા તે 21 જ લેવાનું n minus 1 into જે d છે તે minus 3 હતા એ minus 3 જ રાખવાના 21 ને આ બાજુ લઈ જાવ એટલે minus 21 થાય શૂન્ય લખવાની જરૂર નથી આ minus 3 ગુણાકારમાં છે એટલે ભાગાકારમાં થઈ જશે એટલે minus 3 is equal to n minus 1 એનું એમ રહેશે minus minus plus થઈ જશે 7 તાલી 21 ઉડશે એટલે અહીં વચ્ચે 7 minus 1 ને આમ લાવો એટલે કે plus 1 થઈ જશે એટલે 7 વત્તા 1 બરાબર n માટે આપણો ફાઇનલ જવાબ આવશે કે ભાઈ n બરાબર 8 તો પ્રશ્ન પૂછેલો છે કે આ શ્રેણીમાં 0 આવશે ખરો n બરાબર 8 આવ્યા બોલો હા પાડવાને કે ના પાડવાને હા પાડવાને કે હા આ શ્રેણીનો 8 મો જ બદલો 0 બરાબર છે ને તો લખીશું કે ભાઈ માટે આ શ્રેણીનો આઠમો પદ શૂન્ય હશે પછી તો લાસ્ટ બરાબર છે તો આ થયો આપણો ઉદાહરણ નંબર 4 આગળ વધીએ છીએ હવે આપણે લઈશું ઉદાહરણ નંબર સોરી હવે આપણે લઈએ સ્વાધ્યાય 5.2 ની અંદર કેટલા પ્રશ્નો જોઈ ગયા છે આપણે બધા 6 પ્રશ્નો જોઈ લીધા છે એટલે હવે આપણે 7મો પ્રશ્ન ચાલુ કરીએ છીએ જો બરાબર છે સ્વાધ્યાય 5.2 નો પ્રશ્ન નંબર 7 રકમ છે એક સમાંતર શ્રેણીનું 11મો પદ 38 છે શબ્દમાં લખેલું છે જોવા દો 11મો પદ 38 આને સાંકેતિક ભાષામાં તમને લખતા આવડે જ છે હવે 11મો પદ એટલે કે એ 11 is equal to 38 એ 11 તો આપે ને કે દિમાગમાં તમારે દિમાગની અંદર એક જગ્યા પર તમારા સોફ્ટ કોર્નર માં દિમાગની અંદર એ 11 નું સૂત્ર પણ બોલી જ દેવાનું કે તારા આનું સૂત્ર આવવાનું આવશે આનું સૂત્ર બને a plus 10b 11 મો પદ 38 છે આ લખીએ એટલે દિમાગમાં એનો સૂત્ર પણ બોલાય જ જવું જોઈએ સૂત્ર મારો ને મારો બે નંબરની વાત છે પણ દિમાગમાં હોય તો કદાચ પછી અટવાય તો સૂત્ર મારો નો ખ્યાલ આવે રકમ ને હજુ આપણે આગળ વધારીએ તો એવું કહ્યું છે કે અને 16 નું જે પદ છે ને 73 છે આ શ્રેણીમાં 16 નું પદ પણ આવ્યું એટલે આને સાંકેતિક ભાષામાં આમ લખા કે ભાઈ એ 16 બરાબર 73 તો યાદ કરો તમને ફટાફટ યાદ આવું જોઈએ કે મેં તમને સમજાવ્યો છે આગળના વિડિયોઝ ની અંદર કે આવું કઈ દેખાય તો તાત્કાલિક કોનું સૂત્ર યાદ આવી જવું જોઈએ ડી નું સૂત્ર યાદ આવી જવું જોઈએ બરાબર ને સમાંતર શ્રેણીના બે પદ કોઈ પણ જો 11 માં આવ્યો પછી 12 માં નહીં આવ્યો ડાયરેક્ટ 16 માં આવ્યો તો ડી લાગી શકાય આ અને મેં તમને વારંવાર હિંટ પણ આપી છે કે કોઈ પણ ટાંકો તમારી સમક્ષ હાજર કરેલો હોય સૌથી પહેલા તમારે એ અને ડી શોધવાની કોશિશ કરવાની આ ટાંકામાં પણ જુઓ એ અને ડી શોધ્યો અને પછી પેલો એ ના બનાવો તો દાખલો પતી જ જાય બલબલું મળી જાય હવે આ દાખલામાં તમે ચેક કરો શ્રેણી નથી આવી શ્રેણી નથી આપી એટલે એ અને ડી ગાયબ થઈ ગયા એટલે બીજા બધા પ્રશ્નોના ઉત્તર પછી લાવવાના પહેલા એ અને ડી લાવવાનો એમાં પણ આવું દેખાય એટલે પહેલા તો ડી જ લાવી દેવાનો ને બોલો ડી નું શું શું મારે કે ભાઈ આની ઉપરથી શોધવાનું શું છે હજુ આપણે જોયું જ નથી ડાયરેક્ટ ડી નું સૂત્ર કે ભાઈ ડી નું સૂત્ર છે એ 11 માઇનસ એ 16 છેદમાં 11 ઓછા 16 કોઈ આમ પણ લખી શકે મેં તમને સમજાવેલું છે એ 16 આગળ લખો એ 16 માઇનસ એ 11 લખો તો પણ ચાલે પણ છેદમાં લખવાનું 16 ઓછા 11 બરાબર આમાં કિંમત લખો કે ચાલો એ 11 ની કિંમત છે 38 માઇનસ એ 16 ની કિંમત છે 73 છેદમાં 11 માંથી 16 બાદ કરો જવાબ આવે માઇનસ 5 ચલો હવે પેલી વાત બાકી કરીએ ડી ઇઝ ઇક્વલ ટુ બાદ બાકી કરીએ 3 માંથી સોરી 8 માંથી 3 જાય એટલે 5 3 માંથી 7 જાય એટલે માઇનસ 4 છેદમાં માઇનસ 5 માઇનસ માઇનસ પ્લસ થઈ જશે 9 વડે ઉડશે
વિદ્યાર્થી મિત્રો આપણે b ની કિંમત મળી બોલો હવે શું ગાયબ છે મેં તમને કહ્યું છે કે આવા કોઈ પણ નાના સમાંતર શ્રેણીના આવે એટલે a અને b ની ઉપર પહેલા જોર આપવાનો b મળી ગયો a બાકી છે છોડી શકાય આરામથી આ જ્યારે મેં લખેલું ત્યારે આ સૂત્ર મનમાં આવ્યો કે નહીં આવ્યો આવા દાખલા આપણે આગળના વિડિયોમાં પણ કરી ગયા એની કિંમત મળી ગઈ એની કિંમત શોધી હોય તો અમારી પાસે બે ઓપ્શન એક કરો આમાં પણ કિંમત મૂકી શકાય આમાં પણ કિંમત મૂકી શકાય ને એ સોલ્વ નો સૂત્ર નહીં આપણે સોલ્વ માં પણ નું સૂત્ર શું બને બોલો એ પ્લસ 15 ને આમાં મૂકી શકાય આમાં મૂકી શકાય આપણે બિલ હાલ એવું કરે કે 11 નો સૂત્ર મારી દઈએ બરાબર છે તો લખવાનું છે ભાઈ હવે એ 11 = 38 મતલબ કે આ શ્રેણી નો 11 નો પદ 38 છે હવે 11 માં પદ નું શોધવાનું સૂત્ર છે a + tan d = 38 જેમાં મને d ની કિંમત 9 મળી ગઈ છે તો બોલો d ની કિંમત મૂકી દઉં તો એ મળી જશે a = tan હવે d ની કિંમત 9 છે તો આપી દો a = 38 ગુણાકાર કરો 90 થાય 90 ને સામે મૂકો એટલે કે -90 બાદબાકી કરો એટલે 52 સોરી -52 38 માંથી 90 બાદ કરો એટલે -52 ભાઈ વિદ્યાર્થી મિત્રો આ દાખલામાં a મળી ગયો d મળી ગયો હવે અને ભલ ભલ મળી જાય બોલો મેં તમને કહ્યું છે કે સમાંતર શ્રેણીનો કોઈ પણ દાખલો આવે એટલે સૌથી પહેલું પ્રાધાન્ય આપો a અને b શોધો આમાં પણ ચેક કરો a અને b શોધો આમાં પણ ચેક કરો a અને b શોધો d શોધવાનું કામ આ શ્રેણી પરથી પણ તમને સમજાવ્યું મેં શ્રેણી નહીં આપેલી હોય શ્રેણીના કોઈ પણ બે પદો પરથી પણ d શોધી શકાય બે પદો પરથી d શોધી ગયો તો કોઈ પણ એક પદના સૂત્ર મારી દો એનો d ની કિંમત મૂકી દો તો એની કિંમત મળી જાય કઈ નવું હવે હું કરાવવાનો જ નથી બધું આ જ આવી ગયું હોય આમાં હવે હું કશું નવું કામ નથી કરાવવાનું બરાબર છે 5.2 ની અંદર બધા દાખલાઓ આ રીતે જ પૂરા કરવાના છે આમાં કોઈ નવો લોજિક નથી આવવાનો ખાલી રકમનું સ્વરૂપ બદલાયા પડશે હવે શોધવાનું શું છે હજુ સુધી મેં જોયું નથી આપણે જોયું નથી જોઈ લઈએ કે દાખલામાં શોધવાનું શું છે સવાલ એમ પૂછેલો છે તો શ્રેણીનું 31 મું પદ શોધી કાઢો ભાઈ શ્રેણીનું 31 મું પદ એટલે સાંકેતિક ભાષામાં લખા એ 31 શોધવાનું છે તો બોલો શું શોધવાનું છે એ 31 મતલબ કે એ પ્લસ કેટલા દી 30 દી 30 દી એ મળી ગયો છે બી મળી ગયો છે તો 31 મું પદ પણ મળી ગયું આરામથી ચાલો a એટલે કે કેટલા લખવાના -52 30 એટલે તો 30 છે અને d ની કિંમત તમારે 9 મૂકવાની છે 90 તાળી 270 થાય 270 માંથી આપણે 52 બાદ કરવાના છે પહેલા 270 માંથી 50 બાદ કરવાના 220 હજુ બે બાદ કરવાના 200 ભાઈ જવાબ મારી ગયો આ શ્રેણીનું 31 મો પદ 218 થાય એક જગ્યા પર આ બાદબાકીમાં ભૂલ છે બરાબર થોડો પ્રોબ્લેમ થઈ ગયો આ દાખલાની અંદર બાદબાકીમાં અહીં આવશે 35 આદર લોતા થઈ ગયા છે ધ્યાન આવે છે ને આ આદત 73 માંથી 38 જાય ને તો 35 બચે તો ચલો સોલ્વ કરીએ 35 ને 5 વડે ભાગીએ એટલે 5 7 35 ડી ની કિંમત 7 મળી છે આ ડી દેખાયો તે આપણે કેટલા લખીશું ભાઈ 7 લખીશું 10 7 70 થાય 70 ને સામે મોકલો એટલે કે -70 થાય 70 માંથી આપણે 38 બાદ કરીએ એટલે જવાબ આવશે આપનો આ જગ્યા પર 32 તો એક નાની અંતે ભૂલ કરો 10 માં ભૂલ થઈ ગઈ 35 ની જગ્યા 45 થઈ ગયા બરાબર તો પ્રોબ્લેમ થઈ ગઈ તો બાકી જરા જોઈ લીધી આપણે એની પર ત્યાં જવાબ જોઈ લે અહીંયા a ની કિંમત આપણે લખીશું -32 અને d ની કિંમત છે 7 બરાબર તો a ની કિંમત -32 30 એટલે 30 લીની કિંમત 7 30 સતામ કરવાનું 210 થાય 7 તાલી 21 થાય ને એટલે 30 સતામ 210 થશે હવે 210 માંથી 32 બાદ કરો એટલે જવાબ આવશે 178
તો જરાક સરવાળા બાદ બાકી નો પ્રોબ્લેમ હતા એ મે સોલ્વ કરી લીધા છે બરાબર છે તો આપણો મે સરેની નો શું પૂછવાનો હતો સવાલ મને એક વાર ફરીથી જોઈ લેવાનો હા 31 નો પાછો ભરવાનો હતો 31 નો પર એટલે કે 100 ને 80 ફાઇનલ જવાબ ડન આગળ વધીએ પ્રશ્ન નંબર 8 લઈએ ચાલો જેમાં સવાલ આ છે एक समांतर श्रेणी में 50 पद छे भाई आठवां सवाल में એવું કહ્યું એક શ્રેણી છે એમાં કેટલા પદ છે પદોની સંખ્યા 50 છે તો બોલો કોના બરાબર 50 લખવા રકમ પરથી સાંકેતિક ભાષામાં લખતા આપણે જાય કે ભાઈ 50 પદ છે એટલે કે n બરાબર 50 હજુ આગળ વધીએ તો રકમમાં એવું કહ્યું કે જો ત્રીજું પદ પાર હોય ભાઈ ત્રીજું પદ પાર એટલે સાંકેતિક ભાષામાં a3 બરાબર 12 આ લખીએ એટલે દિમાગના સોફ્ટ કોર્નરમાં a3 નું સૂત્ર પણ આવી જાય a + 2d કદાચ મારું પણ એવી ગણતરી રાખવાની હજુ આગળ વધીએ અને કીધું કે આ શ્રેણીનું છેલ્લું પદ 106 છે ખાસ ધ્યાન રાખજો હવે મને કીધું શ્રેણીનું છેલ્લું પદ હવે છેલ્લું પદ એટલે આપણે એને સંજ્ઞા શું આપવાની તમે કહેશો કે an પણ છેલ્લો પદ એટલે તમે આ જો શકતા છો કે n ની કિંમત 50 છે એટલે છેલ્લો પહેલા મને શું કીધું કે આ શ્રેણીમાં 50 પદ છે હવે મને કે છેલ્લો પદ આ તો છેલ્લો એટલે કેટલા મો થાય 50 મો થાય ને એટલે આ જગ્યા પર an છેલ્લા પદની સંજ્ઞા an છે પણ જ્યાં n ની કિંમત હું મૂકીશ 50 ત્યાં 50 મો જે પદ છે એ મને કીધું કેટલા પદો છે 106 બોલો બરાબર છે તો મને પ્રશ્ન પૂછેલો છે તે પછી કહી દઉં કે આ સવાલ શું પૂછેલો છે પહેલા આપણે આ દાખલો ભણવાનો છે આ દાખલો તમે જોઈ શકતા હશો કે આના જેવો બની ગયો છે તો આ દાખલો હું નહીં કરાવ કારણ કે સવાલ એવો પૂછેલો છે કે આ શ્રેણીનું 29મો પદ શોધો તો આના જેવો દાખલો થયો ને જુઓ ને એ 11 ને એ 16 આપેલા એવી રીતે અહીંયા a3 અને 50 આપી દીધેલા છે સેમ ગણતરી કરવાની અહીંયા મને કીધું 31 શોધી કાઢો આ જગ્યામાં મને કીધું કે 29 શોધી કાઢો અહીંયા 29 નું સૂત્ર પાસે a + 28 દે તો તમે આ દાખલો ભાઈ જાતે જ કરી શકશો કારણ કે સેમ આના જેવો દાખલો થયો સેમ શું ફરક કર્યો આ લોકોએ તમે જોયો તમે લોકોએ શું ફરક કર્યો ફરક એવો કર્યો કે અહીંયા મને એવું કર્યું છેલ્લો પદ તો ધ્યાન રાખીને મેં વિચારીને કીધું કે છેલ્લો પદ એટલે કે 50 નું પદ કારણ કે રકમમાં મને એવું છે કે શ્રેણીમાં ખાલી 50 પદ છે બરાબર ચલો હજુ આપણે આગળ વધીએ પ્રશ્ન નંબર 9 લઈએ ચલો જો સમાંતર શ્રેણીનું ત્રીજું અને નવમું પદ 4 અને -8 છે સમાંતર શ્રેણીમાં પહેલા મને કીધું ત્રીજું પદ એટલે આપણે સાંકેતિક ભાષામાં લખીએ કે ભાઈ a3 બરાબર 4 પછી મને કીધું છે કે આ શ્રેણીનું નવમું પદ જે છે તે -8 છે એટલે આપણે લખીએ કે ભાઈ a9 -8 એકવાર ફરીથી બોલો આપણે આમ દેખાય કે d નું સૂત્ર મારો મન થાય તરત દિમાગ ચાલવું જ જોઈએ a3 લખીએ કે સૂત્ર a + 2d a9 નું સૂત્ર a + 8d તૈયાર જ રહેવાનું સૂત્રને એના દિમાગમાં તૈયાર કરી દે બરાબર ને મેં તમને કહ્યું છે કે આ બધા પણ દેખાય કે મને ડી શોધી કાઢો ડી મળે એટલે એ શોધી કાઢો ડી મળી ગયો એ મળી ગયો તમને આ કાકામાં ભલ ભલું મળી જશે પછી પ્રશ્ન શું પૂછેલો છે પછી લઈએ પહેલા આપણે ફટાફટ ફટાફટ એ અને ડી શોધી કાઢ્યા અને પછી રકમને આગળ વધારીએ ડી નું સૂત્ર બનાવો તો તમે લોકો a3 - a9 / 3 - 9 a3 ની કિંમત 4 માઇનસ એ 9 ની કિંમત -8 / 3 માંથી 9 જાય એટલે કે -6 ઉપર થશે માઇનસ માઇનસ પ્લસ એટલે કે 4 / 8 થશે / થયા -6 સરવાળો કરો 12 ના / -6 ભાગાકાર કરો એટલે -2 ભાઈ d ની કિંમત મળી ગઈ -2 હવે એ શોધી કાઢવાનો d ની કિંમત તમારી પાસે બબે તો ઓપ્શન છે આમાં કઈ કિંમત મૂકી શકાય આમાં મૂકી શકાય a3 માં કિંમત મૂકી દેજો કે ભાઈ હવે આપણી પાસે a3 બરાબર 4 છે હવે a3 નું સૂત્ર શું છે તો ભાઈ a + 2d બરાબર 4 બરાબર આમાં d ની કિંમત મૂકી દો -2
a बराबर 2 d की कीमत माइनस में बराबर 4 गुणाकार करो माइनस 4 થશે माइनस 4 સામે ગુણ્યા મળે પ્લસ 4 થાય એટલે કે a बराबर 8 આ દાખલામાં મને a પણ મળી ગયો આ દાખલામાં મને d મળી ગયો આ દાખલામાં મને ભલ ભલું મળી જવો સવાલ વાંચો છે શું છે સવાલ વાંચે ચાલો તો શ્રેણીનું કયું પદ 0 થાય अबे तमारा दिमाग में ये आओ जो है कि जीरो एटले शुं कयुं पद एटले कि एन फोर्थ वालो छे अने पद में आओ जो ये जीरो तो बोलो आ जीरो एटले कोने किंमत तमारे चूकी देवानी एन आ श्रेणी में एक पद आ बीजो तो आ श्रेणी में कसे जीरो लावानो छे जीरो એટલે આપણે કોની કિંમત 0 મૂકવાની એ એન ની કિંમત 0 કયો પદ થશે પહેલું કે 10મો કે 15મો શોધવું પડશે શોધી કાઢે ચાલો an = 0 લખીએ તરત દિમાગમાં આવશે કે ભાઈ an નો ઉલ્લેખ થયો એટલે હવે આપણે દાખલામાં an નું સૂત્ર મારવાનું શું છે an નું સૂત્ર તો ભાઈ an = a + n - 1 * d ચાલો an ની કિંમત 0 a આઈ ની કિંમત મળી મને 8 n શોધવાનો છે - 1 / d d એટલે કે - 2 ચાલો 8 ને ડાબી તરફ લઈ જશો એટલે કે -8 થશે માઇનસ લઈ જ ગુણાકારમાં છે એટલે ભાગાકારમાં આવી જશે પ્લસ જે છે તે માઇનસ થઈ ગયો ગુણાકારનું ભાગાકાર કરી દીધું n - 1 n નું લઈ જશે માઇનસ માઇનસ પ્લસ થશે ઉસે 2 6 8 એટલે 4 ઇસુ પર તો n - 1 - 1 નામ આવે એટલે પ્લસ 1 થશે 4 માં એક મળે 5 થાય તો ભાઈ સવાલ હતો કે આ શ્રેણીનો કયો પદ 0 થાય તો જવાબ આ શ્રેણીનો 5મો પદ जीरो लगी रहे होंगे तो ये मार्क है श्रेणी में पांच ऊपर जीरो छे दाखलो पूरो बोलो बना से आना जीरो सेम दाखला है वाली यहाँ ने ये सोचे तो बाबा जी प्रश्न बोलते हैं तो बाबा जी मतलब कि श्रेणी में जीरो लावा श्रेणी में जीरो लावा ना मतलब कि ए एन की मतलब जीरो એ એન ની કિંમત 0 એટલે તારા દિમાગમાં આવ્યો કે હવે મારે એ એન નો સૂત્ર મારવો એ એન નો ઉલ્લેખ થાય સૂત્ર મારી જ દેવાનું હોય એ એન નો સૂત્ર મારી દીધો જેટલી કિંમત હતી ખબર મૂકી દીધી એન નહી ખબર હતો તો મળી ગયો કે ભાઈ પાછો પર 0 વાર્તા પૂરી હજુ આપ કામ કરો ત્યાં પ્રશ્ન નંબર 10 લઈએ ચાલો જેમાં રકમ વાંચીએ તો કોઈ સમાંતર શ્રેણીમાં 17 મો પદ 17 મો પદ એટલે બોલો સાંકેતિક ભાષામાં શું લખવાનું તો તમે કહેશો કે એ 17 ઇઝ ઇક્વલ ટુ કે તું આ બોલો એ તમે ખાસ સમજો અહીંયા છે ને બેઠો આપી દીધું ત્રીજો પદ 4 છે એટલે મને કોઈ એ 3 ઇઝ ઇક્વલ ટુ 4 બેઠો આપી દીધું 9મો પદ માઈનસ 8 છે એટલે આ લખી દીધું કે ભાઈ એ 9 ઇઝ ઇક્વલ ટુ માઈનસ 8 પણ હવે આ લોકો શું પૂછે કે છે તે મને ખાસ સમજો કે શ્રેણીનું 17 મો પદ એટલે કે 17 કેટલું છે સાંભળજો 10મા પદ કરતા હવે 10મો પદ એટલે શું લખવાનું a tan 17 મો પદ છે ને એ આ 10મો પદ છે ને એના કરતા 7 જેટલું વધુ છે 7 વધુ એટલે પાછળ શું લખવાનું પ્લસ 7 બસ તમને આ લખતા આવડી ગયો તો દાખલો પતી જવાનો શ્રેણીનો 17 નો પદ એટલે 17 10 ના પદ કરતા એટલે 10 7 જેટલું વધુ છે વત્તા 7 બોલો આ લખવામાં કઈ દોષ પડે હવે તમે આ લખો તો તમને સૂત્ર આવડે કે નહીં એ 17 નું સૂત્ર તમને તરત માહોલ મન થશે કે 17 એટલે કે a + 16 d સોલ્ડી સૂત્ર માહોલ is equal to એટલે is equal a 10 10 ના પદ નું સૂત્ર છે a + 9 d એની પાછળ વત્તા 7 એમના એમ સામે સામે ચેક કરો એ અને એ ઉડી જશે કારણ કે પ્લસ એક સામે આવે માઈનસ એક તો હવે શું બચ્યું તે જરા જોજો 16 ડી એનું સજાતીય પર આ 9 ડી છે કરે આ બધું લાવી દો 9 ડી પ્લસ માં છે આની તરફ આવે એટલે પોઈન્ટ માઈનસ 9 ડી ઇઝ ઇક્વલ ટુ 7 16 માંથી 9 જાય એટલે 7 ડી બરાબર 7 7 જશે છેદમાં 7 એકા 7 ઉડે એટલે ડી ની કિંમત મને મળી જાય છે d ની કિંમત મળે તો a ની કિંમત પણ શોધી કાઢવાની
પણ હવે ઉપર કારણ કે દાખલામાં શોધવાનું શું છે તો આ તો આપણે જોયું નથી ના એટલે આવી બધા આવે એટલે એને શોધતા જો સવા છે કે સામાન્ય તફાવત શોધી કાઢો સામાન્ય તફાવત એક દાખલો પતી ગયો હવે એ હું શું કામ શોધું પડે દાખલો બતાવી દેવા પૂરો સામાન્ય તફાવત શોધો આવી બધા દાખલો પૂરો થઈ ગયો આગળ વધો નવો દાખલો ચાલુ કરવાનો હોય જો કેટલો સિમ્પલ છે બરાબર આ લોકો છે ને મેં તમને કીધું છે કે હવે હું તમને નવું નવું કઈ ના શીખવું પાંચ પોઈન્ટ જે તમને શીખવવાનું હતું જે દાખલાનું લોજિક મેં તમારા તમને આપવાનું હતું તો અપાઈ ગયું છે હવે બધા આમાં લગભગ 20 દાખલા હશે તો 10 દાખલા પડ્યા 20 દાખલા એક સરખા લોજિક પર આપણે પૂરા કરવાના છે બરાબર છે આગળ વધીએ છીએ પ્રશ્ન નંબર 11 લઈએ ચાલો જેની રકમ છે વાંચો છો એક સમાંતર શ્રેણી 3 15 27 39 3 15 27 39 ડોટ 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 શ્રેણી આપે લખી દેવાની શ્રેણી પરથી તમારે ફટાફટ a બરાબર 3 મળી જાય b બરાબર 15 માઈનસ 3 કરો એટલે કે 12 મળી જાય બરાબર છે બીજો કઈ નહીં મળે ત્યારે હવે જોવાનો કે મને પૂછેલું શું છે ભાઈ સવાલ છે કે આનું કયું ઉપર ભાઈ કયું ઉપર એટલે કે n બરાબર શોધવાનો છે કયું ઉપર એટલે કે n શોધવાનો છે કયું ઉપર 54 માં પદ કરતા કયું ઉપર તો ભાઈ n નું ઉપર 54 નું ઉપર એટલે કે એ 54 એના કરતા 132 જેટલું વધારે હશે તો ધારી લઈએ ધારો કે આ શ્રેણીનું કયું પદ નથી ખબર ને એન શોધવાનો છે ને એટલે આપણે લખીશું કે ભાઈ એ એન નું પદ 54 માં પદ એટલે કે એ 54 કરતા 132 જેટલું વધુ છે તો ટૂંકમાં આ જે દાખલો છે તે આના જેવો બની સમજતા હો તો આ શ્રેણીનું કયું પદ કયું પદ એટલે કે એમ શોધવાનું કયું પદ એટલે કે એ એમ 54 માં પદ એટલે કે 54 એ 54 એના કરતા 132 જેટલું વધુ હશે આ શાબ્દિક ભાષામાં રકમ નાખેલું છે તેને હું સાંકેતિક ભાષામાં લખું છું કે ભાઈ શ્રેણીનું કયું પદ એ એન નું પદ એટલે લખાતે ભાઈ એ એન ઇઝ ઇક્વલ ટુ 54 નું પદ એટલે કે એ 54 આના કરતા 132 જેટલું વધારે એટલે પ્લસ 132 ચલો તમને એ 17 નું સૂત્ર આવડતું હોય 17 માં એક વાત કરો સોલ્વ દે તો એ એન નું સૂત્ર માં શીખવાડેલું છે ને એન માંથી એક વાત કરો એટલે કે એન માઇનસ 1 ઇન્ટુ ડી આવે એટલે એ એન નું સૂત્ર એ પ્લસ એન માઇનસ 1 ઇન્ટુ ડી એના સૂત્ર આપણને ખબર છે બરાબર છે હવે આનું જે સૂત્ર છે એ રહેશે એ પ્લસ 54 છે એટલે 53 ડી હે ને 54 હોય તો 53 ડી એ પ્લસ 53 ડી એની પાછળ આવશે વત્તા 132 બોલો ક્યારે આવે છે સામને અને સામને શું થશે એ અને એ ઉડી જશે હવે આમાં આપણે ડી ની કિંમત મૂકવાની છે ભાઈ ડી ની કિંમત છે ને 12 છે તો કિંમત મૂકી એમ માઇનસ 1 ડી એટલે 12 ઇઝ ઇક્વલ ટુ 53 ની સાથે ડી એટલે 12 વત્તા 132 ચલો શું કરીએ આ બંને જે અથવા કાર છે કિંમત છે ને પછી મૂકે તો એક નવી વસ્તુ આપણે મળી આ સ્ટેપ ને કાયમ કરો ડી ની કિંમત બાર પછી મૂકો પહેલા એક કામ કરો ડી વાળા પદ ને ભેગા કરીએ આ કોણ તો ભાઈ એન માઇનસ 1 ઇન્ટુ ડી 53 ડી ને ડાબી તરફ લાવો માઇનસ 53 ડી બરાબર કેટલા 132 હવે જો આ બંને ના ડી ડી સરખો છે ને તો એક કામ કરો ડી ને કોમન કરી અંદર બચે n ઓછા 1 ઓછા 53 ઇઝ ઇક્વલ ટુ 132 હું 12 વડે ગુણાકાર કરવાનો જ હતો હવે આ d છે ને અહીંયાથી છેદમાં મૂકી આવો ગુણાકાર કરે તો રકમ મોટી થાય એના કરતા ભાગાકાર કરો તો રકમ નાની થઈ જાય d ની કિંમત 12 થવાની લખું છું અહીં d એટલે કે 12 હવે કિંમત n માઇનસ માઇનસ પ્લસ થશે 53 ને 54 થાય ઇઝ ઇક્વલ ટુ 132 હવે શું કરીએ n માઇનસ 54 બરાબર આ જે 12 છે ને એ અહીંથી જશે છેદમાં
12 વડે ભાગ થશે 12 એકા 12 અને 12 એકા 12 11 વડે ભાગ થશે -54 ને સામે મોકલી આપો એટલે +54 થશે 11 54 11 માં 54 ઉમેરો જવાબ આવશે 65 જવાબ લખી દો કે ભાઈ આ શ્રેણીનો 65 મો પદ આ શ્રેણીનો 65 મો પદ અહીં આપણે સોરી એ એ લખવાનું આ શ્રેણીનો n મો પદ આપણે એટલે જવાબ આવશે કે ભાઈ આ શ્રેણીનો 65 મો પદ 54 ના પદ કરતા 132 જેટલું વધુ છે ઓકે ચાલો હવે છે ને તમારે આ જે ઉદાહરણ અહીંયા ચાર કરાયું પછી આ ઘણા દાખલા કરાયા અમે તો ચોપડીની અંદર ઉદાહરણ 5 અને 7 તમે જાતે કરી શકો એવા છે બરાબર છે એટલે તમારું આ હોમવર્ક છે